જ્યારે એક માણસ દેખાડો કરતો હોય છે, જેને કહેવાય ખોટી હોશિયારી, એ કેવી ભારે પડે છે જોઈએ આપણા જીવન પાસે. એક વકીલ સાહેબે નવી નવી ઓફિસ ખોલી, મોટું બોર્ડ માર્યું, બધી ડિગ્રીઓ લખી, ફર્નિચર ગોઠવ્યું, કાયદાના તમામ પુસ્તકો સરસ રીતે ગોઠવ્યા, ઓફિસ બરાબર સજાવી, ટેલિફોનનું રિસીવર આવી ગયું, પણ જોડાણ નહોતું. કોઈક માણસ આવે એટલે રિસીવર ઉપાડીને સીધી વાત શરૂ કરે, હું આવતી ફ્લાઇટમાં આવું છું, સુપ્રીમ કોર્ટમાં આપણી દલીલો એટલી મક્કમ છે, વાંધો નહીં આવે. આવનાર ઉપર પ્રભાવ પાડવા માટે જોડાણ વગરના ફોનથી દંભ કરતો હતો. એક દિવસ એક માણસ બેગ લઈને આવ્યો અને બેઠો. વકીલ સાહેબને એમ થયું કે એના પર પ્રભાવ પાડી દઉં, એટલે એને પેલાને જોતાની સાથે રિસીવર ઉપાડીને વાતો કરવા બેસી ગયો. પેલાએ કહ્યું, સાહેબ હું ટેલિફોન કંપનીમાંથી આવ્યો છું, તમને ટેલિફોનનું જોડાણ અપાવવા માટે આવ્યો છું, તમે જોડાણ વગર વાતો કેવી રીતે કરી શકો છો? આમ કહીને હસવા લાગ્યો. વકીલ તો આભો જ બની ગયો, સડક થઈ ગયો. અંતરના તારનું જોડાણ જ્યાં સુધી અંતર્યામી સાથે, ભગવાન સાથે ન થાય ને, ત્યાં સુધી તમારો સંદેશો કોણ સાંભળવાનો હતો? ભૂતો ભાઈ જય મહારાજ.